स्पाई बलून थी अमेरिका अने चीनना संबंधों में तनाव आव्यो छे। जो बाइडेने प्रथम रिएक्शन शुं आप्युं जोईए रिपोर्ट। અમેરિકાના અવકાશમાં ચીનનું જાસૂસી બલૂન દેખાયું હતું અને રાષ્ટ્રપતિ જો બાઇડેનના આદેશ પછી વાયુસેનાએ તે બલૂનને એરક્રાફ્ટ દ્વારા સમુદ્રમાં તોડી પાડ્યું હતું। આ કાર્યવાહી બાદ જ એવી અટકળો શરૂ થઈ હતી કે હવે ફરી એકવાર અમેરિકા અને ચીનના સંબંધોમાં તણાવ વધશે, ફરી એકવાર બંને દેશો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થશે। હવે તે અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઇડેને પોતે આ વિવાદ પર નિવેદન બહાર પાડ્યું છે। રાષ્ટ્રપતિ બાઇડેને સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાના કારણે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો નબળા થવાના નથી। તેઓ કહે છે કે હું હંમેશા એવું માનતો હતો કે તે બલૂનને તો નીચે લાવવો જ પડશે। અમારી તરફથી ચીનને પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું તેઓ અમારું વલણ સમજે છે અને અમે પીછેહટ કરવાના ન હતા, અમે સાચું પગલું ભર્યું હતું। અહીં સવાલ એ નથી ઊભો થતો કે સંબંધો નબળા પડ્યા છે કે મજબૂત થયા છે। મહત્વનું છે કે ચીનનું જાસૂસી બલૂન સતત 3 દિવસ સુધી અમેરિકાના એરસ્પેસમાં જોવા મળ્યું હતું અને અમેરિકાએ જ દાવો કર્યો હતો કે જે જગ્યાઓ પર બલૂન ઉડતું હતું તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર હતા। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज। तुर्की में भूकंप की भविष्यवाणी करवामां आवी हती, नेदरलैंड ना सिस्मोलॉजिस्टे आपी हती चेतवणी। મિડલ ઇસ્ટના 4 દેશોમાં ભૂકંપે તબાહી મચાવી છે। તુર્કીએ સિરિયા, લેબનાન અને ઇઝરાયલમાં ભૂકંપે ભારે તારાજી સર્જી છે। સૌથી વધુ નુકસાન તુર્કીમાં થયું છે, 7.8ની તીવ્રતામાં બધું ધરાશાયી થઈ ગયું છે। તેવામાં નેધરલેન્ડના એક સાયન્ટિસ્ટ અને સિસ્મોલોજિસ્ટે એક ટ્વીટ કર્યું હતું અને આ ભૂકંપની આગાહી કરી હતી। હવે આ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે। ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે સાઉથ સેન્ટ્રલ તુર્કીએ જોર્ડન, સિરિયા અને લેબનાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે। આ વૈજ્ઞાનિકનું નામ ફ્રેન્ક હોગરબર્ટ્સ છે, તેઓ મૂળ નેધરલેન્ડના છે। તેઓ સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે એટલે કે SSGOS નામની ભૂસ્તર શાસ્ત્રીય સંસ્થામાં વરિષ્ઠ સંશોધક છે। આ સંસ્થા ખાસ કરીને જમીનની અંદરની હિલચાલ પર સંશોધન કરે છે, જેના કારણે ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતો આવે છે। ફ્રેન્ક દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી અને જે હવે વાયરલ થઈ રહી છે તે ટ્વીટમાં આ વૈજ્ઞાનિકે તેવું જણાવ્યું છે કે આજે નહીં તો કાલે, પરંતુ ટૂંક સમયમાં આ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવવાનો છે। તેનાથી દક્ષિણ મધ્ય તુર્કી, જોર્ડન, સિરિયા અને લેબનોનને અસર થશે। શક્તિશાળી ભૂકંપના પ્રથમ આંચકા પછી એક ટ્વીટમાં હુગરબિટ્સે એવું જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં થોડા સમય માટે આફ્ટર શોક્સ પણ ચાલુ રહેશે અને મોટા ભાગે 4 થી 5 તીવ્રતાના ભૂકંપ પણ આવશે, તો હજુ પણ એક મજબૂત ભૂકંપની અપેક્ષા છે તેવું પણ તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કિમ જોંગ છેલ્લા 35 દિવસથી દેખાયા નથી, તેમના ગાયબ થવાથી ઊભી થઈ રહી છે અનેક કટકળો। ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ફરી એકવાર સમાચારમાં છે। અહેવાલ છે કે જંગી સૈન્ય પરેડ પહેલા કિમ જોંગ ગાયબ થઈ ગયા છે। મહત્વનું છે કે અઠવાડિયે ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં લશ્કરી પરેડ યોજાવાની છે। કિમ જોંગ તેમાં હાજરી આપવાના હતા, પરંતુ તે છેલ્લા 35 દિવસથી દેખાયા નથી। દક્ષિણ કોરિયાના એક અહેવાલ અનુસાર કિમ જોંગ રવિવારે આયોજિત કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠકમાં પણ હાજરી આપી ન હતી, તો આ ત્રીજી વખત છે જ્યારે કિમ જોંગ ઉન આ મહત્વપૂર્ણ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા। આવી સ્થિતિમાં હવે તેમની તબિયતને લઈને ઘણી અટકળો ચાલી રહી છે। 8 ફેબ્રુઆરીએ કોરિયન પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે। આ દિવસે દેશમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। હવે ચર્ચા છે કે કિમ જોંગ આ પરેડમાં હાજરી આપશે કે નહીં। દક્ષિણ કોરિયાના મીડિયાનું કહેવું છે કે કિમ જોંગ બીમાર છે, જોકે કેટલાક અહેવાલો અનુસાર કિમ જોંગ ઉન 8 ફેબ્રુઆરીએ યોજાનારી સૈન્ય પરેડમાં ભાગ લઈ શકે છે। આ દાવો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે સરકારે હજુ સુધી તેમની ગેરહાજરી અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આપી। આ પરેડ દ્વારા કિમ અમેરિકા અને એશિયામાં તેના અન્ય સહયોગી દેશોને પોતાની પરમાણુ ક્ષમતા બતાવશે। મળતી માહિતી અનુસાર ગયા અઠવાડિયે ઉત્તર કોરિયાએ યુએસ સૈન્યને અત્યાર સુધીના સૌથી ભારે પરમાણુ બળ સાથે અમેરિકી સેનાનો મુકાબલો કરવાની ધમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। બાંગ્લાદેશના મંદિરોમાં તોડફોડ બાદ ત્યાંના ગૃહમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે દેશમાં હિન્દુઓ હતા અને રહેશે। ઉત્તર પશ્ચિમ બાંગ્લાદેશમાં અજ્ઞાત બદમાશોએ શનિવારે રાત્રે ઘણા હિન્દુ મંદિરો પર હુમલો કરવાની ઘટના છે તે સામે આવી હતી, જેને લઈને ફરી એકવાર બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે। આ દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર બાંગ્લાદેશના ગૃહપ્રધાન અસ્તુઝમાન ખાને જણાવ્યું છે કે બાંગ્લાદેશ ક્યારેય સાંપ્રદાયિકતામાં વિશ્વાસ નથી કરતું અને ન તો તેનું સમર્થન કરે છે। અમારું મુખ્ય લક્ષ્ય બાંગ્લાદેશ બિન સાંપ્રદાયિક દેશ બનાવવાનું છે। વડાપ્રધાન પણ એ જ ભાવનાથી કામ કરી રહ્યા છે। આપણો હિન્દુ સમાજ આ દેશમાં હતો અને હંમેશા રહેશે। બાંગ્લાદેશના ગૃહપ્રધાન અઝદુઝમાન ખાને જણાવ્યું છે કે સરકારની હિન્દુઓને બાકાત રાખવા અથવા તો વંચિત રાખવાની કોઈ યોજના
નથી અમે તેમને પ્રાથમિકતા આપી છે તેમણે સચિવાલય અને પોલીસ વિભાગ સહિતના ટોચના હોદ્દા સંભાળ્યા છે તેઓ તેમની લાયકાત મુજબ હોદ્દા પર સ્થાન ગ્રહણ કરે છે તો અવામી લીગ હિન્દુ સમુદાયને પ્રેમ કરે છે અને અવામી લીગ બિન સંપ્રદાયિકતામાં માને છે અવામી લીગ એવું માનતી નથી કે અહીં માત્ર મુસ્લિમોની જ જીત થશે તેથી જ તમામ સમુદાયના લોકો અવામી લીગને અતૂટ સમર્થન આપે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ